દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે અને રસીના ડોઝની તંગી હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. ભારતમાં વધારે ઘાતક એવી કોરોના વાયરસની બીજી લહેર આવી છે અને રોજના ચેપની સંખ્યા એપ્રિલના બીજા અઠવાડિયાના અંતે 1.5 લાખના આંકડાને પાર કરી ગઈ છે. તેની સામે વેક્સિનેશનનું કામ ગતિ પકડી રહ્યું નથી. 1.5 ડઝન જેટલા રાજ્યોએ કહ્યું છે કે તેમને ત્યાં રસીની અછત છે, જો કે કેન્દ્ર સરકાર કહી રહી છે કે પૂરતા પ્રમાણમાં ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે. દેશમાં નવા આવતા કેસોમાંથી 1/2થી વધારે કેસો ધરાવતા રાજ્ય મહારાષ્ટ્રમાં રસીકરણનું કાર્ય અટકી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. મહારાષ્ટ્ર સરકારનો દાવો છે કે આ અઠવાડિયામાં મહારાષ્ટ્રને આપેલા ડોઝની સંખ્યા બહુ ઓછી છે, તો મુંબઈમાં ઘણા રસીકરણ કેન્દ્રોને બંધ કરી દેવા પડ્યા છે, જ્યારે કોલ્હાપુર, સાંગલી અને સતારા જિલ્લાઓમાં પણ રસીકરણ અટકી પડ્યું છે. તો પંજાબના મુખ્યમંત્રીએ શનિવારે કહ્યું કે પંજાબમાં કોવિડ-19ની રસીનો જથ્થો 5 દિવસ સુધી ચાલશે. તો દેશમાં કોરોના વાયરસની રસીની અછતને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી કે વેક્સિનની કમીની વાત સાચી નથી. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કોરોનાની સ્થિતિને લઈને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ સાથે હાઈ લેવલની મીટિંગ કરી હતી. કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશમાં અમેરિકા અને બ્રિટન કરતાં પણ ઝડપથી રસીકરણ થયું છે અને અત્યાર સુધી 10 કરોડથી વધારે લોકોને રસી અપાઈ ગઈ છે. કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષવર્ધન કહે છે કે રસીની અછત હોવાના આક્ષેપો પાયાવિહોણા છે. તેમણે દાવો કર્યો કે 4 કરોડથી વધુ ડોઝ તૈયાર છે અથવા ડિલિવર થવાની તૈયારીમાં છે. તેમણે રાજ્યો પર આક્ષેપ મૂક્યો કે તે લોકો રસીકરણ કરવામાં અક્ષમ નીવડ્યા છે, એટલે આવી રીતે આક્ષેપો કરીને ધ્યાન બીજે વાળવા માંગે છે. હર્ષવર્ધને કહ્યું કે જે રાજ્યો અછતનો દાવો કરે છે તેમણે પોતાના અગ્રહરોળના આરોગ્ય કર્મચારીઓને પણ રસી આપવાનું કામ પૂર્ણ નથી કર્યું. આવા તદ્દન સાચી ના હોય તેવું બની શકે. કેટલાક રાજ્યોએ ઝડપથી રસીકરણ કર્યું તેવા રાજ્યોમાં અછત હોવાની વાત વાસ્તવિક છે, એમ ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના ઉમેનસી કુરિયન જણાવે છે. તેમના જણાવ્યા અનુસાર અછત ઊભી થવાનું એક કારણ એ પણ હોઈ શકે કે ભારતના વેક્સિન ઉત્પાદકોની ઉત્પાદન ક્ષમતાનો દાવો અને છેલ્લા 4 મહિનામાં ખરેખર તૈયાર થયેલા ડોઝ વચ્ચે મેળ ન બેસતો હોય તેવું બને. વિશ્વની સૌથી મોટી એવી ભારતની રસીકરણની ઝુંબેશ 16 જાન્યુઆરીએ શરૂ થઈ હતી. જુલાઈ સુધીમાં 25 કરોડ લોકોને રસી આપી દેવાનું લક્ષ્યાંક રખાયું હતું. શરૂઆતમાં આરોગ્ય કર્મચારીઓ અને અગ્રહરોળના સ્ટાફ માટે રસી આપવાનું શરૂ થયું, તે પછી 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને અને ત્યારબાદ અન્ય ગંભીર બીમારી હોય તેવા 45 થી 59 વર્ષની વ્યક્તિઓને પણ રસી આપવાનું શરૂ થયું. છેલ્લે 45 થી વધુ વર્ષની ઉંમરના બધા માટે રસીની છૂટ અપાઈ છે. કેટલાક દેશોને ગિફ્ટ તરીકે મોકલાય છે, જ્યારે કેટલાક કિસ્સામાં રસી ઉત્પાદકોએ જે તે દેશ સાથે કરેલા કરાર પ્રમાણે રસી મોકલી છે. તે સિવાય વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોવેક્સ યોજના શરૂ કરાઈ છે, તેના ભાગરૂપે પણ રસી મોકલાય છે. રસી ઉત્પાદનની બાબતમાં ભારત વિશ્વમાં અગ્રસ્થાને છે. ભારતમાં જંગી રસીકરણ કાર્યક્રમ ચાલે છે અને વિશ્વની 60% જેટલી રસીની જરૂરિયાત ભારત પૂરી પાડે છે. ભારતમાં 1/2 ડઝનથી વધુ જંગી ઉત્પાદન ક્ષમતા ધરાવતી કંપનીઓ છે, તેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે, જે વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક છે. આમ છતાં કોવિડ-19ની સામે રક્ષણ આપનારી રસીનો જથ્થો પૂરતો પ્રમાણમાં તૈયાર કરવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જાણકારો કહે છે કે લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે રસીકરણની ઝડપ વધારવી પડશે. એ સ્પષ્ટ નથી કે ભારત પાસે પૂરતા પ્રમાણમાં વેક્સિન છે કે કેમ અને રાજ્યોમાં રસીકરણની ઝુંબેશ વધારી શકાય તેમ છે કે કેમ. ઘણા લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે. તે પ્રમાણે મુખ્ય સવાલ એ જ છે કે ભારત પાસે પૂરતા પ્રમાણમાં ડોઝ છે ખરા કે જેથી યુવાનોને પણ રસી આપીને રસીકરણનો વ્યાપ વધારી શકાય. કેટલાક લોકો એવું પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે ભારતે વિદેશમાં કરોડો ડોઝ મોકલીને બહુ ગાજેલી વેક્સિન ડિપ્લોમસી કરીને યોગ્ય કામ કર્યું છે કે કેમ. કોવિશિલ્ડ તરીકે ઓળખાતી ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાની રસી સીરમ ઇન્સ્ટિટ્યૂટ બનાવે છે, તેના તરફથી કેટલાક અણસાર મળ્યા છે. આ અઠવાડિયે સીરમે જણાવ્યું કે તેઓ બહુ દબાણમાં છે. કંપનીના વડા આદર પૂનાવાલાએ ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં કહ્યું કે દરેક ભારતીયને રસી આપી શકીએ તેવી સ્થિતિમાં હજુ આપણે નથી. સીરમના જણાવ્યા અનુસાર તેના દ્વારા ભારતને દર મહિને 6.5 થી 7 કરોડ ડોઝ આપવામાં આવે છે, સાથે જ એટલી સંખ્યામાં રસીની નિકાસ પણ કરી છે. કંપનીએ એવું પણ જણાવ્યું કે મૂડીની તંગી પણ ઉત્પાદન વધારવામાં નડી રહી છે. પૂનાવાલાએ સરકાર પાસેથી 3,000 કરોડ રૂપિયા સુધીની સહાયની માંગણી કરી હતી અથવા બેંકમાંથી ધિરાણ મળે તેવી માંગણી કરી હતી. સીરમ ભારત સરકારને 150 રૂપિયાના ભાવે રસી આપે છે અને આટલી કિંમત કામકાજના વિસ્તરણને પહોંચી વળવા માટે પૂરતી છે, એમ તેમણે કહ્યું હતું.
આના માટે બજેટ નહોતું રખાયું કે આયોજન નહોતું થયું, કેમ કે અમારી ગણતરી હતી કે વિદેશ નિકાસ કરીને અમે તે દેશોમાંથી ફંડિંગ મેળવી શકીશું, પણ નિકાસ થઈ રહ્યો નથી ત્યારે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે અલગ રીતે વિચારવું પડશે કે જેથી અમે આપણા દેશની બહાર આવી શકીએ, એમ પૂનાવાલાએ NDTVને જણાવ્યું હતું. દેખીતી રીતે જ ભારતમાં રસીની અછત ઊભી થશે તો તેની અસર સમગ્ર વિશ્વમાં દેખાશે. ગયા મહિને ભારતે ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની રસીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સિરમ કહે છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તેણે 3 કરોડ ડોઝની નિકાસ કરી હતી, તેની ક્ષમતાના આ 50% હતો અને હવે 3-4 કરોડ નિકાસના ડોઝની ઘટ પડી છે. અમે તેમને કહ્યું હતું કે ભારતમાં ડોઝની બહુ જ જરૂર છે અને એક્સપોર્ટની જગ્યાએ ભારતની જરૂરિયાત પર પણ ધ્યાન આપવાની જરૂર છે, એમ પૂનાવાલાએ CNBC TV18ને જણાવ્યું હતું. તેમણે બિઝનેસ સ્ટાન્ડર્ડ અખબારને જણાવ્યું હતું કે એસ્ટ્રાઝેનેકા કંપનીએ તેમને ઓછી વેક્સિન મોકલવા બદલ લીગલ નોટિસ મોકલી છે અને ભારત સરકારને પણ તે બાબતની જાણ છે. જાણકારો કહે છે કે કેટલાક રાજ્યોમાં રસીના જથ્થામાં ઘટ ઊભી થઈ છે, તેના કારણે પુરવઠામાં બોટલનેક સર્જાઈ શકે છે. કદાચ રસી ઉત્પાદક કંપનીઓએ પણ પોતાની ક્ષમતાને બઢાવી ચઢાવીને જણાવી હશે અને તે રીતે વિશ્વભરમાંથી ઓર્ડર લઈ લીધા હશે. પોતાનું નામ ન આપવા માંગતા એક અધિકારી કહે છે કે ચેપ વધશે અને લોકોને રસી લેવાનો ખચકાટ દૂર થશે, તે સાથે જ રસીની માંગ પણ વધશે. આપણે વધારે સારું આયોજન કરવાની જરૂર છે. અત્યારે ભારત પાસે વધારે કોઈ વિકલ્પો પણ નથી. નવી રસી કદાચ રશિયાની Sputnik 5 જૂન સુધીમાં આવે તેવી શક્યતા છે. અમેરિકાના રસી ઉત્પાદક નોવાવેક્સની સાથે મળીને સિરમ બીજી પણ એક રસી કોવોવેક્સ તૈયાર કરી રહી છે, જો કે તે છેક સપ્ટેમ્બરમાં ઉપલબ્ધ થશે એવું લાગે છે. કુરિયન કહે છે કે ભારતે રસીકરણને અગ્રતા આપવાની જરૂર છે. તે સિવાય COVID-19થી થઈ રહેલા મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરવાનો બીજો કોઈ ઉપાય નથી દેખાતો. ભારતની મોટી ઉંમરના 12 કરોડ લોકોને ઝડપથી રસી આપી દેવાની જરૂર છે. આગામી થોડા અઠવાડિયાઓમાં જ આ કામ પૂર્ણ કરી દેવાની જરૂર છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નાગરિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાનો સૌનો સહયોગ લઈને કામ પાર પાડવાની જરૂર છે. તે માટે અસરકારક પ્રચાર ઝુંબેશ પણ શરૂ કરવાની જરૂર છે.